નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં મિત્રો, હાલ જે છે એ ખૂબ સરસ મજાનો વરસાદ વરસ્યા પછી એ સરસ મજાની જે છે એ ખરાડ એ નીકળી છે. ખેડૂત મિત્રો જે છે એ આંતરખેડ જે છે એ લગભગ બધાએ પૂરી કરી છે અને દવાના છંટકાવ એ લગભગ જે છે એકાદ વખત બધે મરાઈ ગયા છે. ત્યારે મિત્રો, હાલ સૌરાષ્ટ્રની અંદર કહીએ ને કે ત્રીજા નંબર ઉપરનો પાક જે છે બન્યો છે એ સોયાબીન છે. સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આ વર્ષે સોયાબીનનું વાવેતર થયું છે. સોયાબીનનું વાવેતર વધવા પાછળનું કારણ મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે એની અંદર જે છે એક તો બિયારણનો ખર્ચ ઓછો લાગે છે, બીજું એવો કોઈ રોગ જીવાત જે છે એ લાગતા નથી. હાલ મગફળીની અંદર મુંડાએ માજા મૂકી છે, મજૂર જે છે મળતા નથી. આ બધા પ્રશ્નોના કહેવાય સરળીકરણ માટે સોયાબીનનો ઉપયોગ એ આપણા સૌરાષ્ટ્રની અંદર વધ્યો છે. ત્યારે આ વર્ષે સતત વરસાદ વધવાના કારણે પડવાના કારણે એ સોયાબીનનો ગ્રોથ એમ કહીએ ને કે ખૂબ સરસ મજાનો થયો છે. ગડગડામાં સોયાબીન જે છે, ગોઠણમાં સોયાબીન જે છે એ લગભગ બધાને થયા છે. ત્યારે મિત્રો હવે જે છે એ સોયાબીનમાં આપણે જે ધ્યાન રાખવાનું છે અને એ છે એને ફાલ જે બેહે છે, જે ફૂલ બેહે છે, તો એની અંદર કેવી કાળજી રાખવી એની વાત જે છે મિત્રો આજે આપણે કરવાના છીએ. ત્યારે સૌ પ્રથમ જે છે આપણા પ્રગતિશીલ ખેડૂત નો પરિચય લઈ અમને એમણે જે છે એ કેવી કાળજી આમાં રાખવાના છે, શું કરવાના છે, ત્યારે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આપનું પૂરેપૂરું નામ? છગનભાઈ રામાણી. છગનભાઈ રામાણી, ગામ આપનું? ખરેડા. ખરેડા, તાલુકો? ઓટલા સાંગાણી. ઓટલા સાંગાણી. જિલ્લો તમારો? રાજકોટ. તમારો મોબાઈલ નંબર છગનભાઈ? 9425. 9425 62056. છગનભાઈ, આ વર્ષે તમે સોયાબીન નું વાવેતર શા માટે કર્યું? આ વર્ષે બિયારણ મગફળીના બહુ મોંઘા હતા અને બધી મજૂરના પ્રોબ્લેમ, કદાચ માણસો ન મળે તો આમાં હાર્વેસ્ટર આવી જાય, એટલે સોયાબીન વાવી દીધું. બરોબર. આ વર્ષે સોયાબીન નું કેટલા વીઘામાં વાવેતર? 15 વીઘામાં સોયાબીન નું વાવેતર કર્યું છે. કઈ વેરાયટી આ વર્ષે પસંદ કરી છે? વેરાયટી તો કોઈ આપણે એવી કઈ નામથી નથી, ઘરનું જે ગયા વર્ષે વાવેલું હતું કોઈ પાયામાં ખાતરો કયા આપ્યા? પાયામાં ડીએપી, સુપર અને ફાડા સલ્ફર. બરોબર છે. એનું કેટલું એકરે કેટલું પ્રમાણ રાખ્યું છે? વીઘે લખ્યું તો 15 કિલો. 15 કિલો પ્રમાણે એનું રાખીને વાવેતર ખોલો આપ્યું છે, ખાતર આપ્યું છે. પૂરતી ખાતરમાં કોઈ ડોઝ આપ્યા છે ખરા? બે ડોઝ યુરિયાના પણ આપી દીધા છે. બરોબર છે. હાલ કેટલા સમયના જે છે એ થયા છે સોયાબીન? સોયાબીન આપણે 14 જૂનનું વાવેલું છે. 14 જૂને વાવેલું છે. બરોબર છે. એટલે કે ટૂંકમાં હવે આ 14 આપણે ઓગસ્ટ આવવામાં હવે વાર નથી રહી. બરોબર. એટલે 2 મહિના થઈ જશે. એટલે પોણા બે મહિના પૂરા થઈ ગયા છે. આની અંદર દવાના કેટલા છંટકાવ માર્યા? 1000 સ્ટેપ અપનો પહેલો. દવાનો એક જ છંટકાવ માર્યો, બીજો કોઈ નથી માર્યો? બરોબર. સ્ટેપ અપનો છંટકાવ માર્યો છે. બરોબર. સ્ટેપ અપનો છંટકાવ કેટલા દિવસ પહેલા માર્યો? ત્રણ પંપ કર્યા છે. ₹600 જે છે 500 ml છે, 25 ml માપ રાખ્યું છે. મિત્રો આ જે છે એ સ્ટેપ અપ નો ઉપયોગ સોયાબીન વાળા ખેડૂત મિત્રો એ તો ખાસ કરવાનો છે. આવી કિસાન સફરની ટીમ એ તમને ભલામણ પણ કરે છે. તો મિત્રો સોયાબીન નો છંટકાવ શા માટે, સોયાબીનમાં આનો છંટકાવ શા માટે? તો કે અત્યારે જે છે એ ફાલ પહેવાની શરૂઆત થઈ છે. બરાબર. હવે આ વર્ષે વધારે વરસાદ પડવાના કારણે ગ્રોથ મોટો છે, એટલે કે ડાળી લાંબી ગાળી એની મૂકી છે, તો આની અંદર વધારે ફાલ બિહારવા માટે, એટલે કે ફૂલમાંથી જે ફૂલ બેઠું છે એ ફૂલમાંથી વધારે જે છે એ આપણે કહેવાય ને ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરવા માટે એ સ્ટેપ અપ એ મિત્રો આપણા માટે અક્ષીર છે અને એકદમ સસ્તું છે. બરાબર. કે આનો જે છે એ આપણે હિસાબ જો કરીએ છગન દાદા, તો આનો જે છે 1 વીઘે 3 પંપ જોવે છે. બરાબર. હવે આનો પંપનો કિંમત જે છે આપણે આમ ગણીએ તો કે 30 રૂપિયા થયા, તો 30 ને 90 રૂપિયા થયા. કેટલા? 1 વીઘે 90 રૂપિયા થયા. આવા આપણે 2 છંટકાવ મારીએ અથવા તો 3 છંટકાવ મારીએ, 2 છંટકાવ મારીએ તો 90 થી 180 થવાના. હવે 180 રૂપિયાની અંદર આપણે સ્ટેપ અપનો છંટકાવ જો મારશું તો ઓછામાં ઓછા તમને 1800 થી 2000 નો તો ફાયદો થવાનો છે, અને થવાનો છે એને
થવાનો છે, એની કરતા વધારે થશે, પણ મિનિમમ ઓછામાં ઓછો ફાયદો એ આપણે 10 ગણો ફાયદો એ આપણને આ કરાવી દેશે. શા માટે? તો કે આની અંદર જે છે એ આપણે જે કહીએ ને પ્રોટીન્સ, વિટામિન્સ, સાઇટોકાઇનિન્સ, એન્ઝાઇમ્સ, આ બધા જે છે એ કુદરતી રીતે તૈયાર કરવામાં, ડોક્ટર આપણે કહીએ ને સિરોયા સાહેબ, આ સિરોયા સાહેબ દ્વારા જે છે તૈયાર કરવામાં, ઇઝરાયલી પદ્ધતિથી એ આ સ્ટેપઅપ તૈયાર કરવામાં આવ્યું છે. એનું નામ જ સ્ટેપઅપ છે. સ્ટેપઅપ એટલે એક ડગલું આગળ, એક ડગલું જે છે એ ખેડૂતોને આગળ વધવા માટે આ સ્ટેપઅપનો ઉપયોગ એ મિત્રો ખેડૂતો એ કરવાનો છે. ત્યારે સોયાબીન જેવા પાકોની અંદર મિત્રો હાલ જે છે એ જ્યારે તમે સોયાબીનનું વાવેતર કર્યું છે ત્યારે તમે મોટા પ્રમાણમાં કર્યું હોય તો અમે એવું નથી તમને કહેતા કે તમે બધામાં કરો, પણ માત્ર જે છે એકાદ એકરની અંદર અથવા એક વીઘાની અંદર કરી અને તમે જુઓ અને એના રિઝલ્ટ જે છે મેળવી અને પછી તમે આગળ વધજો. તમને જે છે એ કહેવાય ને કે અઠવાડિયાની અંદર જ રિઝલ્ટ જે છે એ તમને એનું જોવા મળશે. એનું ફૂલ જે છે એ ખરવા નહીં દે, ફળમાંથી ફૂલમાંથી ફળ જે છે ઝડપથી કન્વર્ટ થશે અને ફળની સંખ્યા જે છે એ ખૂબ મોટી સંખ્યાની અંદર બેસશે, એટલે કે 10 થી માંડી અને 25% સુધીનું ઉત્પાદન જે છે આપણે આની અંદર વધારી શકશું. બીજું કે મિત્રો આનાથી જે છે એ આખી છોડની દેહધારની ક્રિયા સુધરે છે, એટલે કે છોડ જે છે તમારો પીળાશ પડતો છોડ હોય તો એકદમ જે છે એ લીલાશ પડતો છોડ થશે. સૂર્યપ્રકાશની જે છે એ હાજરીની અંદર જે આખો ખોરાક રંધાવાની ક્રિયા જે પૂર્ણ કરે છે, આનાથી જે છે આનો તમે છંટકાવ કરશો તો આનું પાન જે છે એ દોઢું પાન થશે. પાન તમારું દોઢું થશે, પાન દોઢું થાય એટલે એની અંદર જે છે આપોઆપ જે છે એને વધારે પ્રમાણમાં પોષક તત્વો એ છોડમાં ખેંચી શકશે અને છોડ રંધા એટલે કે ખોરાક એનો રંધશે અને એને વધારે ખોરાક જે છે છોડને પૂરો પાડશે એટલે ઉત્પાદન ક્ષમતા પણ મિત્રો વધશે. ત્યારે આ સ્ટેપઅપ જે છે એ એકદમ નજીવા ખર્ચે મિત્રો તમને જે છે એ મળવા પાત્ર છે, એટલે કે તમે લઈ શકો છો અને તમારા નજીકના વિસ્તારમાં ક્યાં મળશે એના માટે જે છે એ હું સાહેબને કહું કે એનો મોબાઈલ નંબર જે છે આપે 9101 3513 આ નંબર પર મિત્રો ફોન કરી અને તમે આ સ્ટેપઅપ વિશેની વધારાની માહિતી, તમારા વિસ્તારમાં ક્યાં મળશે એની પણ જે છે માહિતી તમને મળશે. તમે ખેડૂત મિત્રો આપણે જે છે એ કહેવાય કે ભાઈ સગન દાદાએ જે છે એ ઉપયોગ કરી અને ખેડૂતોને એક કહેવાય પહેલા જ ઝાટકે જે છે એ બધામાં કેટલા પંપ કર્યા? 45 પંપ જે છે એ સ્ટેપઅપના માર્યા છે. તમે સ્ટેપઅપ એટલું બધું હું કા વાપરી નાખ્યું, એની પાછળનું શું કારણ? બધામાં શું કા વાપર્યું? પછી એમાં જોવાનું શું હોય કે ક્યાં મોંઘો છે બરોબર, એટલે એટલે બધે વાપર્યું. આના ઉપર તમને વિશ્વાસ ક્યારે આવ્યો કે હું કા આવ્યો? એટલે વિશ્વાસ તો હવે જો આપણે આની બીજી પ્રોડક્ટ વાપરી થી કઈ બરોબર, પણ વજ્રાસ્ત્ર વાપર્યું એટલે તમને વિશ્વાસ આવ્યો કે આ વાપરવામાં કઈ વાંધો નથી એટલે તમે એ વાપર્યું બરોબર. તો ખેડૂતોને જે છે તમે વાપરી દીધું, તમે જે રિઝલ્ટ મેળવ્યું નથી બરોબર, પણ રિઝલ્ટ મળે ત્યારે તો તમે કહેશો ને. આપણે જે છે મિત્રો ફરીવાર જે છે એ સગન દાદાને મળવાના છીએ, જ્યારે એને રિઝલ્ટ મળે ત્યારે ચોક્કસ અમને જાણ કરી અને કહેજો, અમે જે છે ફરીવાર તમારી વાડીની મુલાકાત લઈશું. સગન દાદા અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.